હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 4 ગુજરાતી. આપણે આગળ જોઈ ગયા કે પંક્ચરવાળા સાથે રાજવીનો સંવાદ આપેલો છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ લખો. ત્યારબાદ આપે જોશું, ચિત્રનું અવલોકન કરો અને તેની આમ તેનામાં તમને જે વસ્તુ દેખાય એના નામ નીચે લખો. તો અહીંયા એક પંચરવાળો છે, જ્યાં છોકરી પોતાની સાયકલ પંચર કઢાવવા આવે છે. જ્યાં છે ટાયર, સાયકલ, છોકરી, ઝાડ, પંચર કાઢવાવાળો. ત્યારબાદ છે હવા ભરવાનું મશીન, ટાયર ટ્યુબ, પાણી, નાના છોડ દેખાય છે અને શાળા દેખાય છે. ચિત્રમાં દેખાતી વસ્તુના તમને અહીંયા લખવાનો છે. ત્યારબાદ છે વસ્તુ જેની બનેલી હોય તેની વસ્તુ સાથે જોડીને દર્શાવો. આ છે વેલણ, તો એ લાકડાનું બનેલો હોય. રૂમાલ, તો એ કાપડ. આ છે માટલો, એ માટીનો. ચમચી, ધાતુ. ત્યારબાદ કાપડ, આ હોય પ્લાસ્ટિકનું. આ છે કાપડ. ડોલ પણ પ્લાસ્ટિકની હોય. આ છે લાકડાની, આ પ્લાસ્ટિકની. માટીની બનેલી હોય અને આ બનેલો હોય ધાતુનું. તો આવી રીતના જે જે વસ્તુ જેનાથી બનતી હોય એની સાથે જોઈન્ટ કરવાનો છે. ત્યારબાદ છે કોઠામાં પ્રાણીના નામ આપેલા છે. હવે એ પ્રાણીના નામ પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી અને પાણીમાં રહેતા પ્રાણી એવી રીતના તમને ડિવાઈડ કરવાના છે અને અહીંયા તમને બતાવવાના છે. જેમ કે પાલતુ પ્રાણી તો ઘેટું, જંગલી પ્રાણી વાઘ અને પાણીમાં રહેતા ડેટકો. તો બિલાડી, ભેંસ, ગાય, ઘોડો. તો અહીંયા લખીને તમને અહીંયા બધા બતાવવાના છે. ત્યારબાદ છે જંગલી પ્રાણી, વાઘ, વાંદરો, હાથી, શિયાળ, ગધેડો. ત્યારબાદ છે પાણીમાં રહેતા પ્રાણીઓ, ડેટકો, કાચબો, ગેંડો, માછલી અને મગર. તો આવી રીતના બધા પ્રાણીના નામ લખી અને અહીંયા કને ડિવાઈડ કરવાના છે અને અહીંયા તમને બોક્સમાં બતાવવાના છે. તો હવે આપણે આગળનો ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.